ગુડ મોર્નિંગ બાળકો, ગઈ વખતે આપણે પાઠ 2 સમજી ગયા અને તેનું સ્વાધ્યાય પણ કર્યું, બરાબર ને? હવે તમારે ધોરણ 7 માં ત્રીજો પાઠ છે રેસામાંથી કાપડ સુધી. જુઓ, રેસા એટલે શું? પહેલા તો આપણે એ સમજીએ કે જે આપણે કાપડ પહેરીએ છીએ, ધારો કે તમે યુનિફોર્મ પહેરો છે કે ફ્રોક પહેરો છે કે શર્ટ પહેરો છે કે ડ્રેસ પહેરો છે, તો શેમાંથી બને છે? તમે જોજો, તમે એમાંથી આમાં કરી અને તાકણા કરજો તો પાતળા તાર જેવો દોરા દેખાશે. સાદી ભાષામાં કહીએ તો દોરા. તો એ દોરા શેમાંથી બને છે? તો કે રેસામાંથી બને છે. હવે આ રેસા શેમાંથી બને છે? તો આ પાઠમાં આપણે પ્રાણીઓમાંથી બનતા રેસા વિશે અભ્યાસ કરવાનો છે. પ્રાણી વનસ્પતિમાંથી પણ રેસા બને. વનસ્પતિમાં કયા? તો કે કપાસ, એમાંથી કોસેટો થાય, ઈયળ થાય, ઈયળમાંથી કોસેટો બને અને એનો ફૂલ જેવો બને, ફૂલમાંથી બીજ બને અને બીજમાંથી ફૂલ અને રૂપ બને, બરાબર ને? તો એવી રીતે આ પાઠમાં આપણે રેસામાંથી કાપડ સુધીનો અભ્યાસ કરીશું. તો પહેલો મુદ્દો છે પ્રાણી જ રેસા. તમને મેં કીધું વનસ્પતિ વિશે, પણ આ પાઠમાં પ્રાણી વિશે. તો કયા પ્રાણીઓ આપણને ઊન આપે? તમને ખબર હશે, ઘેટું, બકરી, ઊંટ, યા, આવા પ્રાણીઓમાંથી આપણને ઊન મળે છે. હવે તમને એવું થશે કે આપણા ફળિયામાં બકરી આવે છે, એ વળી કઈ ઊન આપે? તો આ ઊન શું છે તેના વિશે કહું. તો ઊન એટલે પ્રાણી, જે મેં તમને નામ કીધા, એના શરીર ઉપર જે વાળ હોય છે, આપણા શરીર પર પણ વાળ હોય છે, તો એ જે વાળ છે પ્રાણીઓના, તે પ્રાણીઓના વાળને ઊન કહેવામાં આવે છે. આ ઊન અને રેશમ આપણે ક્યાં સુધીનો અભ્યાસ કરવાનો છે? ઊનથી રેશમ સુધીનો અભ્યાસ કરવાનો છે. હવે તમને એવું કીધું છે કે પસંદગી લક્ષી સંવર્ધન. પસંદગી લક્ષી સંવર્ધન એટલે શું? કે જે આપણને ઊન મળે છે તે બધા પ્રાણીઓના શરીર ઉપર ઉમાટી હોય છે. આપણા પણ, આપણે પણ એક પ્રાણી જ કહેવાય, તો આપણા શરીર પર પણ ઉમાટી છે, તો શું એનું ઊન બને, એનું રેશમ બને, એની સાડી બને? ના, પણ અમુક જ પ્રાણીઓના વાળ આપણને કામ લાગે અને એમાંથી ઊન બનતું હોય છે. તો આ પસંદગી લક્ષી સંવર્ધન એ પણ એક પસંદગી, પિતૃ પિતાની પસંદગી પરથી જ એના વાળ પસંદ કરવામાં આવે છે. સુંવાળા વાળ પસંદ કરવા માટે પિતૃ પસંદગી કરવાની આ પ્રક્રિયાને પસંદગી લક્ષી સંવર્ધન કહેવાય છે. ત્યાર પછી આપણે આગળ સમજીએ કે આ બધા પ્રાણીઓ ક્યાંથી વધારે વખણાય છે. આપણે એવું કહીએ ને કે સુરતનું જમણ વખણાય, કાશીનું મરણ વખણાય, એવી રીતે અહીંયા ગાડી તમને તિબેટ તથા લદ્દાખ જેવા પ્રદેશોમાં યાક નામનું પ્રાણી હોય છે અને આ યાક નામના પ્રાણીની જે ચામડી હોય, એના જે વાળ હોય, તે આપણને ઊન તરીકે કામ લાગે છે. ત્યાર પછી જમ્મુ અને કાશ્મીર જેવા પહાડી પ્રદેશોમાં અંગોરા બકરીમાંથી અંગોરા ઊન મળે છે. જુઓ, જમ્મુ અને કાશ્મીર વિશે તમે સમજો જ હશે, તો એમાં અંગોરા નામનું પ્રાણી છે, અંગોરા નામની બકરી છે, એ બકરીના જે વાળ અને રૂમાટી, વાળ ઉપર જે રૂમાટી હોય છે, તે લેવામાં આવે છે અને તેનું પણ ઊન બને છે. દક્ષિણ અમેરિકાના લામા અને અલ્પાકા પ્રાણીઓ, આ લામા અને અલ્પાકા પ્રાણીઓ ઘેટાઓની અલ્પાકા પ્રાણીઓમાંથી ઊન મળે છે. ત્યાર પછી આપણા ભારત દેશમાં એટલે કે ઘેટાઓની જે ભારતીય પ્રજાતિઓ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો એ ભારતીય પ્રજાતિઓમાં લોહી, જાગપુર, ઉસાયર, નાલી, બાખરવાલ, મારવાડી અને પાટણવાડી આ આપણી ભારતીય ઘેટાઓની જાતો છે, એમાંથી આપણને ઊન મળે છે. ત્યાર પછી રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરણની પ્રક્રિયા કેવી રીતે થાય? જુઓ, રોટલી છે, તો તમને સાદી ભાષામાં કહું તો રોટલી કેવી રીતે બને? તો કે ભાઈ, ઘઉંના બીજ હતા, તેને વાવવામાં આવ્યા, ઘઉંનો છોડ થયો, એની પર ફૂલ થયા, ફૂલમાંથી બીજ થયું, બીજમાંથી અંકુરણ ફૂટીને જે દાણા તૈયાર થયા, પછી ખેતરમાં એને જ
જુરીને રાખવામાં આયા, ફરો કરવામાં આયા, ઉલપવામાં આયા અને પછી ઘઉં તૈયાર થયા. અને એ ઘઉં તૈયાર થયા પછી શું કર્યું? તો કે એને ઘંટીએ દળાયા, એનો લોટ થયો અને લોટ થયા પછી રોટલી થઈ. તો એવી રીતે આ રેસાઓ તો મળી ગયા, પણ ઊન કેવી રીતે થયું? તો આમાં પણ ઊનની પ્રક્રિયા છે. તે કાતરણી કરવી પડે, ઘસવા પડે, એનું વર્ગીકરણ કરવું પડે. એટલે કે આ સારા મીના છે, આ પ્રાણીના ઊન છે, તે થોડા નબળા વાળ છે, તો એને જુદા રાખવા પડે. પછી એને ફરી ઘસવાની અને સૂકવવાની પ્રક્રિયા કરવી પડે. ફરી ઘસવાનું એટલે આપણે કહીએ ને આપણા બાળ પડછડ છે, ભીસા છે, મુલાયમ છે, એવી રીતે આ પ્રાણીઓના બાળને પણ આવી રીતે ફરી ઘસવા પડે અને સૂકવવા પડે, પછી રંગવા પડે. તમે જુઓ, તમે જે કપડાં પહેર્યા છે એનો રંગ જુઓ અને મારો રંગ, મારી સાડીનો રંગ જુઓ, અલગ છે. તો એને રંગવા પડે. તાતણા એક સરખા જ હોય પણ એને રંગવા પડે. અને ત્યાર પછી કાતવાની ક્રિયા આવે. કાતવાનું એટલે બનાવવાની પ્રક્રિયા આવે. તો આ રીતે રેસામાંથી ડાયરેક્ટ પ્રાણીઓના વાળ કાપવા એટલે વસ્ત્ર તૈયાર થઈ ગયું એવું નથી હોતું, પણ આ બધી છ જાતની પ્રક્રિયાઓ કરવી પડે છે. ત્યાર પછી રેશમના કીડા. આ રેશમના કીડા પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું પડે? તો કે રેશમના કીડાઓનો ઉછેર કરવો પડે. અને તેને એ ઉછેર કરવાની જે પ્રક્રિયા છે તેને સેરીકલ્ચર પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે એની પાછી ચાર અવસ્થાઓ છે. તો કઈ એ ચાર અવસ્થા? તો કે ઈંડું, પછી ડીમ. ડીમ એટલે શું? તો કે ઈયળ, પછી પ્યુપા અને રેશમનું પતંગિયું. આ ચાર અવસ્થાઓમાંથી પસાર થાય પછી શું થાય? તો કે હવે આપણે રેશમ મેળવવાનું છે. તો કેવી રીતે મેળવીશું? તો કે કોસેટામાંથી રેશમ સુધી જવું પડે, તો પછી આપણને રેશમ મળે છે. તો આ તમને આ પાઠના મેં પ્રાથમિક મુદ્દા સમજાવ્યા છે. હવે તમને ચોપડીના માધ્યમથી હું વિસ્તારવાર સમજાવીશ. તમને ના સમજ પડી હોય આ મુદ્દાઓમાં, કશે તમને ના ખ્યાલ આવ્યો હોય, તો હજુ હું ચોપડીમાં તમને લીટી વાઇઝ સમજાવીશ. ત્યારે ધ્યાન રાખજો, અને ન સમજ પડે તો આપણે ફરી રૂબરૂ મળીશું.